तारीख 6/4/2001 शाहपुर गाम में चरा नू नवनिर्माण करवा माटे ग्राम विकास समिति तरफ थी आयोजित सभा में स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटला दंतालीवाड़ाए करेलू प्रवचन कैसेट नंबर 285। आजनी सभाना प्रमुख स्थाने बिराजेला प्रमुख महोदय पेटला तालुकाना सुप्रसिद्ध भाजपना राजकीय कार्यकर्ता भाई श्री सीडी पटेल मंच पर बिराजेला बधाज विशिष्ट महानुभावो सज्जनो अने बहनों भूमि ने पृथ्वी ने गाय कही छे। भूमि नु बीजु रूप गाय छे। अने गाय नो अर्थ थाय छे जे दोवा दे ने जेमाथी दूध निकले एने गाय कहेवाय। दूध विनानी पण गायो होय पण खास करीने गाय शब्द नो अर्थ दूध वाली गाय माटे छे। एवी पांच गायो छे। आखी दुनियानी बधी प्रजाने भगवाने पांच गायो आपी छे। आ पांच गायो ने जेटली तमे दोई शको एटला तमे समृद्ध थई शको। जो आ पांच गायो ने दोता ना आवड़े कि दोई न शको तो तमारी दरिद्रता ने कोई दूर न करी शके। तमे गमे एटलू भजन करो, गमे एटला उपवास करो, गमे एटला तीर्थ करो, पगपाळा संग काढो, मोटा होम हवन करो, यज्ञो करो, तमे जे धारे ए करो पण तमारी दरिद्रता तमाराथी छूटवानी नहीं। जो दरिद्रताथी छूटवू होय तो आ पांच गायो ने दोता शीखो। आ पांच गायो नो नाम याद राखी लीजो। पृथ्वी, जल, अग्नि, वायु अने आकाश अथवा अंतरिक्ष। आ पांच भूतो छे, ए पांच गायो छे। तमने जो पृथ्वी दोता आवड़े तो तमे अनाज ना ढगला करी शको। चड़ोतर केम सुखी छे, पंजाब केम सुखी छे, हरियाणा केम सुखी छे। तमे अत्यारे पंजाब मा जाओ तो माइलो सुधी तमने घऊं घऊं ने घऊं जोवा मळशे। त्यानी जे अनाजनी मंडीओ छे त्यां लाखो टन घऊंना ढगला पड्या छे। एटला बधा घऊं पैदा थाय छे। एटले पंजाब छे, हरियाणा छे, आखा देशने घऊं खवडावे छे। पण बिहार मा जाओ तो तमने बधुं वीरान लागशे, उज्जड़ लागशे। माणस पंजाब मा छे, માણસ બિહારમાં છે, બિહારનો માણસ મજૂરી કરવા પંજાબ જાય છે, પંજાબનો માણસ મજૂરી કરવા બિહાર નથી જતો, પંચમહાલનો માણસ મજૂરી કરવા ગુજરાત આવે છે, પણ ગુજરાતનો માણસ મજૂરી કરવા પંચમહાલ નથી જતો। પંચમહાલની પાસે પણ ધરતી છે, ભૂમિ છે, પણ એને દોતા નથી આવડતી। આંકલાવના મારા ઓળખીતા એક પટેલ હતા, સજ્જન હતા, એમણે પંચમહાલમાં 55,000 રૂપિયામાં 55 વીઘા જમીન રાખી। લોકો હસવા લાગ્યા કે 55,000 નક્કામાં ગયા, આ 55 વીઘા જમીનમાં કેટલા વર્ષોથી કશું પેદા થતું નથી। પણ આ ચડોતરના પટેલે 1,001 વીઘા પ્રમાણે વધારે પૈસા આપ્યા, ઓછા નહીં, 55 વીઘા જમીન રાખી। અને પછી 1.5 કિલોમીટર દૂર જે નદી હતી એ નદીથી કેનાલ કરી, ઢાળિયો કર્યો, અને નદીમાંથી
પંપિંગ કરીને પાણી એ ઢાળિયામાં નાખ્યું અને 1.5 કિલોમીટર લાંબું એ ઢાળિયો કરી અને પાણી લાવ્યા. એને પહેલા જ વર્ષે 55,000 નો નફો કરી લીધો. જમીન નવરી થઈ ગઈ. લોકો વિચારમાં પડી ગયા કે આપણે જાણતા હતા કે આમાંથી કશું થવાનું નથી, પણ એક માણસે પહેલા જ વર્ષે બધું પેદા કરી દીધું. 30 વર્ષ ઉપરની વાત કરું છું. આજે તો એ જમીન 55 લાખ ની લોકો માગવા તૈયાર છે. શું કારણ છે? પહેલા એ જમીન જેની પાસે હતી અને દોતા નતું આવડતું. તમારી પાસે ગાય સારામાં સારી હોય, તમે રોજ એને ચાંદલા કરો, એની આરતી કરો, એની પૂજા કરો, પણ એને દોતા ના આવડે તો તમારા છોકરા દૂધ ના ખાઈ શકે. ધાર્મિકતા સારી વસ્તુ છે, પણ ધાર્મિકતાનો અર્થ કોરી ધાર્મિકતા નહીં, ધાર્મિકતાની સાથે વ્યવહારિકતા પણ હોવી જોઈએ. એમ ચડોતરનો જે પાટીદાર છે, ખાસ કરીને ખેડૂત છે, એને ખેતી કરતા આવડે છે, એને જમીનને દોતા આવડે છે, અને એના કારણે એ સુખી છે, બે પૈસે સુખી છે. પંજાબ વાળાને આવડે છે, હરિયાણા વાળાને આવડે છે, એટલે ખેતી પણ આજે એક સુખ દેનારો ધંધો છે. પહેલા એક સમય હતો કે જયારે માત્ર આકાશી ખેતી થતી, અને આકાશી ખેતીમાં વરસાદ આવે તો થાય, બે વરસાદ સારા આવ્યા હોય ને ત્રીજો ના આવે તો દુકાળ પડી જાય, બધું બળીને ખાક થઈ જાય. પણ હવે ત્રીજો ના આવે તો પણ તમારી પાસે નહેરો છે, તમારી પાસે ટ્યુબવેલ છે, તમારી પાસે સાધનો છે, અને એ સાધનોને વધારવાના છે. અમેરિકાની ભૂમિ તો ભારત કરતા ખરાબ ભૂમિ છે, યુરોપની ભૂમિ ભારત કરતા ખરાબ છે, અને ઇઝરાયલને તો રણમાં બેસાડ્યું હતું, રણમાં. આજે નંદન વન કરી દીધું. હું ઇઝરાયલ 8 દિવસ ફર્યો. તમે જુઓ તો એના મરચા આવડા મોટા, કેરીઓ આવડી મોટી, સંતરા મોટા મોટા, બટાકા મોટા, ડુંગળી મોટી, એ બધું જ યુરોપમાં નિકાસ કરે ને, ડોલર જ ડોલર મેળવે. એની બાજુમાં આરબ દેશો છે, ભૂખે મરે છે. આરબ દેશોને દોતા નથી આવડતું. એટલે પહેલી જે ગાય છે કુદરતે ભગવાને આપેલી, આ ભૂમિ ગાય છે. એને ચાંદલોય કરવાનો અને એને દોતા શીખવાનો અને એને ખવડાવતા શીખવાડો. ગાયને ખવડાવો નહીં તો પછી દોહા ના દે. એ બે કામ એને કરવાનું. ચડોતરના અહો ભાગ્ય છે કે આખા ગુજરાતમાં સારામાં સારી જમીન અહીં ચડોતરમાં છે. તમે 200 ફૂટ ડ્રિલિંગ કરો તો પથરો નહીં આવે. કાઠિયાવાડમાં તો 3 ફૂટે પથરો આવે, 2 ફૂટે પથરો આવે, ડ્રિલિંગ થાય જ નહીં. એ તો પથરિયા જમીન છે. એમની પાસે પાણી નથી, સારી જમીન નથી. એટલે સૌરાષ્ટ્ર છે એ ભાગી રહ્યું છે. અમદાવાદમાં સૌરાષ્ટ્ર ભરાયું, સુરતમાં, નવસારીમાં, મુંબઈમાં એ ભાગી રહ્યા છે બધા, કારણ કે જમીન જોઈએ એવી નથી. આપણી પાસે સારામાં સારી જમીન છે. એની વાત થોડી પછી કરું, પ્રસંગ છે એટલે બીજી વાત પણ થોડી કરી દઉં. પણ એકલી જમીન જ ગાય નથી. કુદરતે આપણને એક બીજી ગાય આપી છે, અગ્નિ છે. જો અગ્નિને દોતા આવડે તો જમીનની ગાય કરતા અગ્નિની ગાય વધારે દૂધ આપનારી છે. પણ અગ્નિની ગાયને દોતા આવડે તો આપણે વર્ષો સુધી અગ્નિની ગાય દોઈ જ નહીં. આપણે ધાર્મિક માણસો છીએ, ગાયને ચાંદલો કરીએ, શુકન લઈએ, જમીનને પગે લાગીએ, અગ્નિમાં હોમ હવન કરીએ, એટલે બસ થઈ ગયું કે હવે હોમ હવન કરે ભગવાન બધું અમને આપી દે. પેલા પરદેશના લોકોએ અગ્નિને દોવા માંડી. કેવી રીતે દોઈએ તમને ખબર છે? આખી દુનિયાના વહાણ છે એ ષડથી ચાલતા હતા, હલેસા મારી મારીને પેલા ષડથી ચાલતા હતા. અને યુરોપના લોકો મંડ્યા ને, એને જોયું કે કીટલી છે અને કીટલીનું ઢાંકણું છે, એ સ્ટીમમાં ખત 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 ઉપર નીચે થઈ રહ્યું છે. જો આટલી નાની સરખી સ્ટીમમાંથી આ ઢાંકણું ઊંચો નીચે થતું હોય તો આ મોટા પ્રમાણમાં સ્ટીમ પેદા કરવામાં આવે તો એમાંથી તો બહુ મોટી શક્તિ ઉત્પન્ન થઈ શકે. અને એમાંથી એ શક્તિ ઉત્પન્ન કરી એન્જિન ઉત્પન્ન કર્યું, સ્ટીમ એન્જિન. કીટલી તો આપણે ત્યાંય હતી, આપણે દાળ બનાવતા હતા, ઢાંકણા રોજ ઉથલી પડતા હતા. પણ આપણને કદી એ દિશા જ ન સૂચી. તમારે માણસને મારી નાખવો હોય ને તો વધારે પડતો ધાર્મિક બનાવી દેવાનો. હું તમને નાસ્તિક બનાવવા નથી આવ્યો,
પણ વધારે પડતી ધાર્મિકતામાંથી પણ છોડાવવા આવ્યો છો. તમે ધાર્મિક બનો, સાચા બનો, નેક બનો, ટેક બનો, એ તો બરાબર છે, પણ તમે ટીલા ટપકા જ કર્યા કરો ને, જયારે જુઓ ત્યારે ડુંગળી ના ખવાય ને લસણ ના ખવાય ને આ ના ખવાય, તો લાંચ ખવાય બધાથી. એમાં તો આપણો દેશ પહેલો નંબર છે. અરે આ બધું ખોટું લઈને બેઠા છો, એનો કશો અર્થ નથી, એથી કઈ કોઈનો ઉદ્ધાર થવાનો નથી. તમે તમને રોંગ માર્ગે ચડાવી દેવામાં આવેલા છો. પેલા લોકોએ અગ્નિમાંથી સ્ટીમ પેદા કરીને સ્ટીમનું એન્જિન કર્યું, અને એ એન્જિન છે એ પેલા વાહણોમાં લગાવી દીધું, એટલે બાકીની દુનિયાના વાહન બધા નક્કામાં પડી ગયા. તમે આઉટડેટ થઈ ગયા, તમે ભૂતકાળનો ઇતિહાસ થઈ ગયા. તમારે આઉટડેટ ન થવું હોય તો વર્તમાનમાં જીવવું પડે, અને વર્તમાનમાં જીવવું હોય તો પ્રયોગશાળાથી જીવી શકાય. એ સ્ટીમના એન્જિનો, એમાંથી રેલવેના એન્જિન, ફલાણા એન્જિન, ફલાણા એન્જિન છવાઈ ગયા આખી દુનિયા ઉપર, યુરોપ છવાઈ ગયું. અને સ્ટીમના એન્જિનો હજુ ચાલુ હતા ત્યાં તો એમને ડીઝલ એન્જિન મળાવી દીધા. ફ્યુઅલ એન્જિન મામામામ કરો એટલે ફટફડ 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 ચાલુ થઈ જાય. હવે એની આગળ તમારું જહાજ કેવી રીતે ટકી શકે? વાસ્કોડી ગામમાં ખાલી 13 જહાજ લઈને આવ્યો હતો, પણ એ 13 જહાજમાં, અને એ 13 માંથી 4 તો દક્ષિણ આફ્રિકામાં ડૂબી ગયા હતા, 8 જ હતા. પણ એના 8 જહાજના દ્વારા એને દીવ દમણ ગોવાથી માંડીને કોચીન સુધીનો દરિયો મુઠ્ઠીમાં લઈ લીધો હતો. આપણી પાસે જહાજો હતા પણ આપણે કશું ના કરીએ એના જેવા નતા. તમારે આગળ રહેવું જોઈએ. એટલે બીજું જોઈએ, ગાય છે એ અગ્નિ છે, અગ્નિને દોતા શીખો, એમાંથી ઉર્જા પેદા કરો. કેટલી ઉર્જા આ ધુવારણ છે એ અગ્નિની ગાય છે, એમાંથી વીજળી પેદા થઈ રહી છે, અને એ વીજળી આખા ગુજરાતને નવું જીવન આપી રહી છે. ત્રીજી જે ગાય છે એ વાયુની છે, પવન ચક્કી. આપણા માટે કેટલી મોટી શક્યતાઓ છે. આપણને જેટલો દરિયો મળ્યો છે, જેટલો સૂર્ય મળ્યો છે, યુરોપમાં તો આટલો સૂર્ય નથી, એ તો રોજ વાદળામાં જીવે છે. એટલે આટલો જો તડકો જોયો તો ગાંડા ગાંડા થઈ જાય, શનિ ડે શનિ ડે શનિ ડે. હું કહું કે લે શનિ ડે જોવો હોય તો ભારતમાં આવો ને, બારે મહિના શનિ ડે જ શનિ ડે છે. પણ આપણે સૂર્યને છાંટા નાખીએ કંકુના, જય ભગવાન સૂર્યનારાયણ. અરે પણ એમાંથી ઉર્જા પેદા કરો. તમે એમાંથી કેટલી ઉર્જા પેદા કરી શકો છો? બધી બસો ચલાવી શકો છો, ટ્રેનો ચલાવી શકો છો, જનરેટરો ચલાવી શકો છો, પાણીનો પંપ ચલાવી શકો છો, પણ દોતા આવડે તો એનું નામ દોહન છે. તમારા મા બાપ હોય એને તમે સવારથી આ સુધી ચાંદલા કર્યા કરો ને ખાવાનું ના આપો તો? અમે તો ભાઈ મા બાપ ને રોજ કેટલા ચાંદલા કરીએ છીએ, પણ એને ખાવાનું આપને? એનું જ્ઞાન છે, એ જ્ઞાન લેને, એની પાસે તો કેટલા અનુભવો છે, 80 વર્ષની એની જિંદગી છે, ને 80 વર્ષમાં એને કેટલા કડવા મીઠા અનુભવો, એ જ્ઞાન એની પાસેથી લેને? તો કે ના, ચાંદલા કરીએ છીએ. આ સૂર્ય છે એ દેવ છે, પણ એને દોતા આવડે તો ભારતની કેટલી વીજળી એમાંથી પેદા થઈ શકે એવી છે, ઘણા કામો થઈ શકે એમ છે. ધીરે ધીરે હવે આપણે એ તરફ વળ્યા છીએ, વળી રહ્યા છીએ, પણ આપણી ગતિ બહુ મંથર છે, બહુ ધીમી છે. એમ વાયુ પણ દેવ છે, વાયુ પણ ગાય છે, એમાંથી તમે ઘણી ઉર્જા પેદા કરી શકો છો. એટલે પૃથ્વી, જળ, આ બીજી ગાય જળ છે. આપણી પાસે કેટલી નદીઓ છે તમે જુઓ, અને એ નદીઓ એટલે મારો ડૂબકા બસ, એક મૂરખ ને એવી ટેવ, પથ્થરે એટલા પૂજે દેવ. કેટલા વર્ષો પહેલા આખો લખી ગયો બિચારો, પણ આખાનું કોણ માને છે? સાચા પુરુષો આ દેશમાં ચાલ્યા નથી, ઢોંગીઓ જ વધારે ચાલ્યા છે. જે ડૂબકા મરાવનારા છે ને એ જ વધારે સફળ રહ્યા છે. હેલો, શાહપુર માંથી બસ કાઢો, ક્યાં જશો? એ મહીસાગર નાવા જવાનો છે. એ આખી બસ તૈયાર, હમણાં જે આ ફરિયાદ કરતા હતા ને એ વધારે સફળ રહે. અને હું એમને કહું, તમારા બાથરૂમમાં જેટલું ચોખ્ખું પાણી આવે છે, અને બાથરૂમમાં તમે જે સારી રીતે નહીં શકો છો એ ત્યાં નહીં નહો, ત્યાં તો દરિયાનું બધું આવે છે ને, કેટલા માણસોનું પોલ્યુશન છે બધું. તો કે ના, એ નહીં, પેલા જ વધારે ચાલે. સંઘ કાઢવો હોય અહીંથી અંબાજીનો કે ડાકોરનો કે કેટલાય લોકો તૈયાર થઈ જાય, ભલે પગમાં ફૂલ્લા પડતા હોય, ભલે ને ગમે એવું થતું હોય, પણ એ સંઘમાં જવા તૈયાર છે. એમાં લોકોનો દોષ નથી, ઘડવૈયાઓનો દોષ છે.
ઘડનારાઓએ સતત એમના મગજમાં આ બધું ભર્યા કર્યું છે અને એટલે પ્રજા આવી ઘડાઈ છે. આપણે એ નદીઓ ઉપર ડેમ બાંધવા માંડ્યા, એ નદીઓ ઉપર બાંધ બાંધવા માંડ્યા. પંજાબ ગુજરાત કરતા ગોંડી દશામાં હતું, પણ ભાખડા નાંગલ બંધાયો અને ભાખડા નાંગલે વીજળી આપી અને સાથે સાથે પાણી આપ્યું, તો પંજાબ આજે હરિયાળો લીલો છમ થઈ ગયો. એની પાસે આજે મોટો પ્રશ્ન છે કે આ ઘઉં નાખવા ક્યાં, આ ઘઉંને કરવું શું? જો એ ભાખડા નાંગલ ના થયો હોત તો પંજાબની દશા શું થાય? એમ જો આપણી નર્મદા ઉપર જે સરદાર સરોવર થઈ રહ્યું છે એ થઈ ગયું હોત તો કાયા પલટ થઈ ગઈ હોત. પણ જાત જાતના એવા અડકા અંદર નખાયા અને ચાલુ જ છે એ બધા, કેમે કરીને એને કામ આગળ ના વધે. અને બીજી તરફ આપણે જોઈએ તો ગુજરાત એકદમ કમજોર સ્ટેટ છે. તમે લોકસભાની કાર્યવાહી જુઓ, એમાં ઝીરો અવર્સમાં આ 26 માણસોમાંથી એકેને બોલતા નહીં જુઓ તમે. આપણે 26 મોકલ્યા છે, પણ નર્મદાનો પ્રશ્ન ઉપાડો, બીજો પ્રશ્ન ઉપાડો, ત્રીજો પ્રશ્ન ઉપાડો, ધરતીકંપનો પ્રશ્ન ઉપાડો, પણ કંઈક તો બોલો. મને એક માણસે કહ્યું કે જે ગયા છે ને એમને નથી હિન્દી બોલતા આવડતું, નથી ઇંગ્લિશ બોલતા આવડતું. અને કદાચ આવડતું હશે તો પછી એમ સમજે કે આપણે ના બોલીએ આમાં નવ ગુણ. પણ ગુજરાતનો કોઈ અવાજ જ નથી જાણ, ગુજરાત છે જ નહીં, મંત્રીમંડળમાં બહુ દેખાતો નથી. જે લોકો કહે છે કે અમે ખસી જઈએ છીએ તેમનો તરત એક મંત્રી લઈ લેવાનો, બે લઈ લેવાના. અને જે કહે છે કે અમે તમને વફાદાર છીએ બાપા, પહેલા અમે પેશવાના ટેક્સ ભરતા હતા, પછી નવાબોને ભરતા હતા, પછી સુલતાનોને ભરતા હતા, હવે તમે આવ્યા તો તમારા આગળ. તો કે બસ આ તો 26 આપણા જ છે, આમાં કઈ ચિંતા કરવા જેવું નથી, એમને કઈ નહીં કરો તો વાંધો નહીં આવે. અને એટલે નથી મંત્રીમંડળમાં જગ્યા મળતી, નથી કોઈ અવાજ ઉપડતો. અને ત્યારે એમ લાગ્યા કરે કે ગુજરાત હાવ વીક થઈ ગયું છે, હાવ ઢીલું થઈ ગયું છે. બીજી કોઈ જગ્યાએ કઈ થાય તો ઢગલા બંધ મદદ પહોંચી જાય, અને અહીંયા તો બારની આવે, ફેલી આવે, પછી કે હવે તમે તમારું કરજો ને બધું, અમે બેઠા છીએ ને, પણ તમે ઉભા થાઓ, તમે બેઠેલા કામ નહીં આવો, હવે તમે ઉભા થાઓ. એટલે જો આ નર્મદાનો બાંધ બંધાઈ, અરે નર્મદાની વાત જવા દો, આ બીજા ડેમ જો આપણે ના બાંધ્યા હોત તો આજે આપણી દશા શું થઈ હોત? જે આ ધરોઈનો છે કે પેલો મહીસાગર ઉપરના કડાણાનો છે કે બીજા બધા, એ બધાના કારણે આજે આપણે જીવી રહ્યા છીએ. અને આપણી મોટામાં મોટી જે શક્તિ છે નર્મદાની, એ નર્મદાની શક્તિને તો ગળું ટૂંપી રહ્યા છે. આજે એનું પાણી કાઠિયાવાડને તરસ્યાને પાણી પીવડાવે છે, પણ એ તો એક નાની બાબત છે. એટલે આ ગાય છે, જળ એ ગાય છે, એને દોતા આવડવી જોઈએ. ખાલી ડૂબકા નહીં મારવાના, ખાલી કંકુ, અરે ઉલટી નદીને આપણે બગાડીએ છીએ. તમે હરિદ્વારમાં જઈને જુઓ, એટલા લોકો ફૂલ ને કચરો ને બધું નાખે છે કે આગળ જતા એ નદી ચોખ્ખી નથી રહેતી. અને એક આપણા ત્યાં એક રિવાજ એવો પડેલો કે ફૂલા બધા પધરાવાના ગંગાજીમાં, નર્મદાજીમાં. ફૂલા એટલે સમજ્યા ને, માણસ મરી જાય એટલે એના ફૂલ લઈને ત્યાં પધરાવાનો. કદી હું તો કઉ છું, કદી આવું ના કરશો. હવે એમાં પાણી નથી, એ જે ફૂલા છે એમાં કેન્સરનું દર્દ છે, એમાં ટીબીનું દર્દ છે, એમાં એડ છે, ખબર નહીં એમાં કેટલા રોગ છે. પાણી દૂષિત થાય છે. અમારે સાધુઓમાં પણ એક રિવાજ કે જળ પ્રવાહ કરી દો, જળમાં પ્રવાહ કરી દો. અરે જળમાં જળ જ નથી, પેલા મગરમચ્છ હતા તે ખાઈ જતા, આજે તો તમે નદીને દૂષિત કરો છો. આ અમેરિકા ઇંગ્લેન્ડ રહેતા હોય એમને પૂછી જુઓ. હું કેલિફોર્નિયા ગયેલો, 2-3 વાર જવાનું થયું. આખા સાન ફ્રાન્સિસ્કો ને જે તળાવ પાણી આપે છે એ તળાવમાં એક કાગળનો ટુકડો તમે ના રાખી શકો. 1 કિલોમીટર દૂર પોઈન્ટ આવે કે અહીંથી તમારે કોઈ માણસે આગળ ના જવાય, આગળ જવું તો ટુકડો નાખો ને, 1 કિલોમીટર દૂર થી એને જોવાનું. થેમ્સ નદી છે, એમાં તમારે કંઈક નાખવું હોય તો મ્યુનિસિપાલિટીની પરવાનગી લેવી પડે, એમને તમે નાખી ના શકો. તો આપણે તો બધા દૂષિત કરીએ છીએ, નદીઓ કુંડો, એટલા કુંડો દૂષિત હોય, તીર્થ સ્થળો ના કે કીડા બધા ખદબદ થતા હોય, નાના લોકો આચમન કરતા હોય. તમે થોડોક વિચાર કરો, હું તમને નાસ્તિક બનાવવા નથી માંગતો, પણ હું તમને સાચા ધાર્મિક બનાવવા માંગુ છું, તમને આ ખોટી ધાર્મિકતામાંથી છોડાવવા માંગુ છું. તમે બહુ તો આંખે અડાડો એ પાણી ને પીવાય નહીં, એ એટલું બેક્ટેરિયાથી ભરેલું છે. અને હવારથી હા જુદી લોકો, હમણાં 3 કરોડ માણસો ડૂબકા લઈ ગયા કુંભ મેળામાં. હે, 3 કરોડ માણસો છે, શું મળ્યો એથી, શું પ્રાપ્ત થયું?
આપણે ધાર્મિક બનીએ એની એમાંથી ઉર્જા ઉભી કરો, અને એ ઉર્જા છે એ તમારા જીવનને બદલી નાખશે. એટલે વાયુ છે એ ગાય છે એને દોતા શીખો, અને સૌથી મોટી ચડિયાતી ગાય છે એ અંતરિક્ષ છે. અંતરિક્ષ જેની મુઠ્ઠીમાં હશે એની મુઠ્ઠીમાં દુનિયા હશે. અંતરિક્ષ છે. એક ટાઈમ હતો જયારે સમૃદ્ધિનો રસ્તો ખૈબર અને બોલનના રસ્તે આવતો હતો. ખૈબર અને બોલનના રસ્તે લોકો આવે, ધાડે ધાડા લઈને ભારતને લૂંટીને પૈસા લઈને ચાલતા થઈ જાય. પૈસા પુષ્કળ હતા, અહીંયા સોના ચાંદીથી મંદિરો ભરેલા હતા, અને એ મંદિરોએ આ લૂંટનારા લોકોને આકર્ષિત કર્યા કે આવો આવો લૂંટો, અમારી પાસે પુષ્કળ સોનું છે પણ બાવડા નથી, એને રક્ષણ કરનારા બાવડા નથી. મારી વાત જો તમારા ગળે ઉતરે તો ભલા થજો. મંદિરમાં કદી એક વાલની વીંટી ના રાખશો. મારે આશ્રમમાં આવો ને મંદિર જુઓ, એક વાલની વીંટી એમાં નહીં, ઉઘાડું પડ્યું હોય મંદિર. ભાઈ લૂંટનારો છે, ચોરી કરનારો છે ને, એકવાર જોઈ જાય કે આમાં શું શું છે, અને એમ લાગે કે અહીં તો કઈ નથી, તે ખોટા ધક્કા ના ખાય. એક જગ્યાએ એક મંદિરમાં મને લઈ ગયા, અમારા ઓળખીતા સંત હતા, એ લઈ ગયા બધા દર્શન કરાવતા કરાવતા. જે મુખ્ય ભગવાન હતા, એ મુખ્ય ભગવાનને ચાર ઘડિયાળો પહેરાવેલી, ચારે ચાર રાડો, આ હાથમાં રાડો, આ હાથમાં રાડો ને બે પગમાં. મેં કહ્યું અરે ભગવાનને એક ઘડિયાળ બહુ થઈ ગઈ, કદાચ અમેરિકાનો ટાઈમ જોવાની જરૂર પડતી હોય તો બીજી બહુ થઈ ગઈ, પણ આ બે પગમાં કેમ પહેરાવી છે? મને કે શું કરીએ, આ લોકો આવીને ચડાવે ને ભેટ આપે, એટલે અમારે તો પછી કઈ ને કઈ પહેરાવવી પડે. મેં કોઈ વિદ્યાર્થીને આપો તો એને બિચારાનો એનો એનું એનો ટાઈપ ની ખબર પડે એને. અને 5 કિલો સોનું પહેરાવેલું ભગવાનને, મુગટ થી માંડીને પગ સુધી 5 કિલો ચોખ્ખું સોનું. અને પછી તમને ખબર છે આ હળિયા છે ને, આ આ આ અંગૂઠા જેવા હળિયાની જાળી, અને આવડું મોટું ખંભાતી તાળું. મેં કહ્યું ભગવાન તારા નસીબ ફૂટ્યા, તું આ અનાડીઓના હાથમાં પડ્યો. આવડું મોટું તાળું હું તો જેલના પેલા ખૂનના કેદીને નથી લગાવવામાં આવતું, એટલું તને તાળું મારવામાં. કદી મંદિરમાં એક તોલો સોનું ભેગું ના કરશો. જો શાંતિથી મંદિરમાં દર્શન કરવા હોય તો જ્યાં તમે સોનું ચાંદી ભેગું કર્યા નહીં કે ચોર ઉભા થયા નહીં, લૂંટનારા પુજારીની જાણ જ બગડે. પુજારી એ સમજાય કે હવે ઘરમાં કઈ છે નહીં, આ છે બનાવટી મૂકી દો, વળી પાછો બીજો આવ્યો ત્રીજો આવ્યો, ભાઈ કોના સમયમાં શું ગડબડ થઈ. આજે ઘણા મંદિરોમાં આવું થાય. મેં તો તમને હોંપી દીધું, શા માટે આ ભેગું કરો છો? વગર સોના ચાંદીએ પણ ભગવાન સરસ લાગે છે. જુઓ અમારે અમારે દંતાલી માઈને જુઓ કેટલા સરસ ભગવાન છે. પણ આપણે ઘેલી પ્રજા છે. હમણાં હમણાંથી તો લોકોને એક ટેવ જ પડી ગઈ છે, બસ ભગવાનને જોખવા છે, ભગવાનને જોખવા છે. તારી તાકાત છે ભગવાનને જોખવાની? હોનું ભેગું કરવું છે એમ કેને ચોખ્ખે ચોખ્ખું? એ બને લોકો પાસેથી હોનું પડાવીને હોનું ભેગું કરવું છે એમ ચોખ્ખી વાત કેને? પણ લોકો એવા છે. ધર્મગુરુનું કામ લોકોને દોવાનું નથી, લોકોને સમૃદ્ધ કરવાનું છે. અમારું કામ તમને દોવાનું નથી, તમને સમૃદ્ધ કરવાનું છે. તમે કેમ સુખી થાવ, તમે કેમ આગળ આવો એ કરવાનું છે. એટલે અંતરિક્ષ છે. એક સમય હતો જયારે ખૈબર અને બોલનના રસ્તેથી લોકો સમૃદ્ધિ મેળવવા માટે આવતા હતા, આપણે કાચા પડ્યા એટલે આપણી સમૃદ્ધિ લોકો લૂંટી ગયા. પછી ખૈબર બોલનનો રસ્તો મંદ પડી ગયો, સમુદ્રનો રસ્તો આવ્યો. સમુદ્રના રસ્તે, પહેલા સમુદ્રના રસ્તે કોઈ નતું આવતું, વાસ્કોડી ગામમાં પહેલો આવ્યો, અને એને જોયું કે ઓ ભારતની સમૃદ્ધિને લૂંટવી હોય તો આ દરિયાનો માર્ગ સારામાં સારો છે. વાસ્કોડી ગામના આવ્યા પછી 100 વર્ષે અંગ્રેજો આવ્યા. અંગ્રેજો પછી આવ્યા, પછી તો બધા ઘણા આવ્યા, પણ આપણે કેમ બહાર ના ગયા? પેલા બધા અહીંયા આવતા હતા, આપણે બહાર નીકળવું હતું. આપણને કહી દીધું દરિયાને અડાય નહીં, દરિયાના પાર જવાય નહીં, બસ એવી આભડછેટ પેસાડી દીધી ને. આપણે ના અંદામાન નિકોબાર ને જોવા ગયા કે ના ઓસ્ટ્રેલિયા ને જોવા ગયા? અરે ઓસ્ટ્રેલિયા 3 ભારત થાય એટલો મોટો દેશ ઓસ્ટ્રેલિયા ખાલી પડ્યો હતો. ભારતનો ઝંડો ફેરાવવાનો કોણ ના પાડે છે? પેલા ગોરા લોકોએ આવીને ફેરાયો, આપણે ના ફેરાવ્યો. આપણે ક્યાં જતા હતા? હિમાલય તરફ. જે કોઈ ક્રીમ ને બધું ભાગ્યું હિમાલય તરફ, પલાઠી વાળીને બેસી ગયું, એટલે લોકો દર્શન કરવા પાછળ પડ્યા. મહારાજ
કલ્યાણ કરો તો કે તમે પલાઠી વાળીને બેસો, આંખો બંધ કરો ને પલાઠી વાળીને બેસો. હવે આખો દેશ પલાઠી વાળીને બેઠ્યો એટલે આ મુસ્લિમોએ અંગ્રેજોએ મોગલોએ જોયું કે આ તો બધા પલાઠિયા છે, અમને જીતવા એ તો બહુ સરળ કામ છે, આ તો ઉભા જ નથી થતા. ઉલટાના કોઈને જોવે તો આંખ બંધ કરી દે છે, જેમ પેલી કબૂતર આંખ બંધ કરી દે ને એમ આંખ બંધ કરી દે છે, ઓમ હવન કરવા બેસી જાય છે કે હમણાં આમ આમ થઈ જશે બધું. બહુ સરળતાથી આપણે જીતી ગયા કારણ કે આપણે પલાઠી વાળીને બેસી ગયા. હવે જો તમારે હવે એના પછી સમુદ્રની યાત્રા મંદ પડી અને અંતરિક્ષની યાત્રા શરૂ થઈ, પ્લેનો ઉડ્યા, પ્લેનો ચાલુ થયા અને આજે તો અંતરિક્ષ તમે જાણી શકો છો કે વિજય મેળવવો હોય તો અંતરિક્ષથી તમને મિસાઈલ, તમારા રોકેટ, તમારા ફલાણ સાધનો, આપણે એ દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ. પણ દેશ કેવો છે, પાઘડી પણે છે. એક તરફ પેલા મિસાઈલ ઉડાડનારા છે ને એક તરફ શાહપુરમાં દોરા ધાગા કરનારા છે કે આને માતા વળગી છે, આને સાસુ વળગી છે, આને ફલાણું વળગ્યું છે. તો આ એક નીચેનો વર્ગ છે, એક પેલો ઉપરનો વર્ગ છે અને એના વચ્ચે બહુ મોટું અંતર છે. એવા સમયમાં અમેરિકામાં વસનાર અને અમેરિકામાં રહીને પણ શાહપુરની ચિંતા કરનાર ભાઈ શ્રી ખોડાભાઈ અને એમના બીજા બધા સાથીદારો, એમને થયું કે મારું ગામ કેમ ઊંચું આવે, હું તો ઊંચો આવ્યો પણ મારા એકના ઊંચા આવવાથી શું થવાનું હતું, મારે તો મારા આખા ગામને ઊંચું લાવવું છે, આખા પ્રદેશને ઊંચે લાવવો છે. પણ હવે કરવું શું, કોઈને $100-200 આપી દે એથી કઈ કોઈ ઊંચો ના આવે, એ તો હાજે એનો ઉપયોગ થવા માંડે. જોકે ગુજરાતમાં દારૂબંધી છે એટલે કોઈ ચિંતા નથી, શાહપુરમાં તો બહુ સજ્જડ હશે. પણ એમને જોયું કે જો આ ગામને ઊંચું લાવવું હોય તો ગામની પાસે તો એક બહુ મોટી શક્તિ પડી છે અને એ વ્યર્થમાં પડી છે, એનો કોઈ ઉપયોગ નથી થતો. એ છે ગામનો ચરો. અને ગામે ગામ આપણે ચરા હોય જ છે. એક ટાઈમ હતો જયારે ગાયો માટે ગૌચર રખાતા અને મરતો માણસ એક વીઘું બે વીઘું ગાયો માટે મૂકીને જતો અને એ રીતે ચરા ઉભા થયા, સારું થયું હતું. પણ હમણાં જેમ કહ્યું હવે ગાયો નથી અને હોય તો હવે એનો એ રીતે કઈ ચરિયાણ તરીકે ઉપયોગ નથી થતો. તો આ જે કિંમતી જમીન છે એને કરવું શું. ખેદ છે કે આગળનું પ્રવચન ઉતરી શક્યું નથી એટલે અહીંયા જ બંધ કરવું પડે છે. ટાઈમ તો પૂરો થયો પણ થોડીક વાત કરીશ. કૃષ્ણ એ વ્યક્તિ નથી, અંધારી રાત્રે જે જેલમાં પ્રગટ્યા એ કોઈ વ્યક્તિ નથી. ત્યારે જરા ફિલોસોફીની વાત છે, તમને બધાને જલ્દી સમજમાં નહીં આવે, ધ્યાન દેશો તો સમજમાં આવશે. પેલો ઉપનિષદનો જે નિરાકાર બ્રહ્મ છે, નિર્ગુણ બ્રહ્મ છે, એ જ્યારે મૂર્તિમંત થાય, સાકાર થાય, સગુણ થાય તો કેવી રીતે થાય, ધ્યાન દેશો તો જ ખ્યાલ આવશે. અને જો આ મુખ્ય પોઈન્ટને તમે સમજી શકશો તો તમે તમારી આખી ફિલોસોફીને સમજી શકશો. અત્યારે ભગવાન છે કે નહીં, છે કે નહીં, છે. કેવા છે, હાથ પગ વાળા છે, હાથ પગ વાળા છે, મોઢા વાળા છે, તો કેવું મોઢું છે, કઈ પ્રકારનું મોઢું છે. મારે આશ્રમથી થોડે દૂર એક ગામ છે દાવલપુરા, ત્યાં એક સજ્જન રહે છે, ઘણીવાર આશ્રમમાં આવે, ઘણીવાર આવે, સ્વામિનારાયણ ધર્મ પાળે, પણ ઉદાર માણસ, એમને કોઈ વાળા જેવું નહીં, પંથ જેવું નહીં, મને બોલાવે એમને, એમના સાધુઓને બોલાવે, બીજાને બોલાવે, ઉદાર માણસને વાળો નથી હોતો, સંપ્રદાય નથી હોતો. પછી એકવાર મારે ત્યાં આવ્યા, મારે ત્યાં આવીને મને કે બાપજી કાલે અમે ધર્મજથી અમારા બે સાધુઓને બોલાવ્યા, હા, પછી તમારો ફોટો જોયો, મારો ફોટો એમના ઘરમાં હશે, તમારો ફોટો જોયો, હા, પછી પૂછ્યું કે આ કોણ છે, તો કહ્યું કંઈ નજીકમાં દંતાલીમાં આશ્રમ છે ત્યાંના સ્વામીજી છે, હા જાણીએ છીએ. એ અપ્રગટને ઉપાસે અને અમે પ્રગટને ઉપાસીએ, આપણે એટલો ફેર છે, આપણે પ્રગટને ઉપાસીએ છીએ અને એ અપ્રગટને ઉપાસે છે, આટલો ફેર છે. મહારાજ એનો અર્થ હું ના સમજ્યો, એનો ભાવ ના સમજ્યો. મેં કોઈ પૂછવું તો ના સમજ્યા કે મારી હિંમત ના ચાલી કે આ પ્રગટની ઉપાસના શું અને અપ્રગટની ઉપાસના શું, મારી હિંમત ના ચાલી. મેં કહું તમને કહું તો ખરો પણ એક શરતે કહું કે કહો. એક તો પહેલી શરત એ છે કે હું જે તમારા આગળ કહું
એ સત્યને તમે માનો ના માનો, સ્વીકારો ન સ્વીકારો, મારો કોઈ આગ્રહ નથી. પણ પહેલી શરત એ છે કે તમારે ધ્યાનથી આખી વાતને સાંભળવી પડશે અને ખોટું નહીં લગાડવું પડશે કે નહીં લગાડવા. તમે ગમે તે પહોંચો નહીં લગાડો. તો મેં કહું, હવે હું તમને પૂછું છું, તમે જેની ઉપાસના કરો છો, તમારા ઘરમાં જે ચિત્ર છે, જે પ્રતિમા છે, જે મૂર્તિ છે, કે જે કંઈ છે, કોની છે, કે ફલાણા મહારાજની, બરાબર છે, એ મહારાજનો જે ફોટો છે એ 60 વર્ષની ઉંમરનો, 59-60 વર્ષની ઉંમરનો છે. 25 વર્ષની ઉંમરે આવા જ હતા, જ્યારે 25 વર્ષની અવસ્થામાં હતા ત્યારે એમનો ફોટો આવો જ હતો કે ના? ત્યારે જ્યારે એ 12 વર્ષના હતા ત્યારે પાછો એવો જ હતો? ના. ત્યારે જ્યારે 12 મહિનાના હતા ત્યારે એમનો ફોટો આવો જ હતો? ના. ત્યારે જ્યારે એ માત્ર 2 દિવસના હતા ત્યારે એમનો ફોટો આવો હતો? ના. તો વિચાર કરો, 2 દિવસ, 12 મહિના, 12 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ સુધી જે વિકાર આવતો ગયો, જે ફેરફાર થતા રહ્યા, એ ફેરફાર પરમેશ્વરમાં થતા રહ્યા કે શરીરમાં થતા રહ્યા? વાત સમજાય છે? હું 6 મહિનાનો હઈશ ને મારું જે રૂપ હશે એ આજે છે. હું 20 વર્ષનો હઈશ ને મારું જે સ્વરૂપ હશે એ આજે છે. અને આજે જે મારું સ્વરૂપ છે, કાલે 80 વર્ષનો થઈશ ત્યારે આવું રહેવાનું છે ખરું? તો જે ફેરફાર થયા એ ફેરફાર પેલા પરમાત્મામાં થયા કે શરીરમાં થયા? એ તો શરીરમાં થયા, એ તો શરીરમાં થયા. તો હવે જે ફોટો છે એ શરીરનો છે કે આત્માનો છે, પરમાત્માનો છે? ધ્યાન દેજો, મુખ્ય પોઈન્ટ ઉપર આવી રહ્યો છે. તમારા ઘરમાં જે ફોટો છે એ કોઈના શરીરનો છે કે કોઈ પરમાત્માનો છે? એ તો શરીરનો છે. ત્યારે પરમાત્માનો ફોટો પાડી શકાય ખરો? હવે બીજી વાત પણ જવા દો. પછી એ મહારાજ દેવ થયા અમુક ઉંમરે, તો એ તો શરીર હતું, એ શરીરને તો અગ્નિદાહ કરી દીધો, જેની જે વિધિ થતી હોય એ થઈ ગઈ. હવે તો એ તો રાખ થઈ ગઈ, રાખનું પણ શું થયું એની પણ ખબર નથી. તો આજે એ જે શરીરમાં રહેનારો આત્મા હતો, પરમાત્મા સમજી લો, એ પરમાત્માનો ફોટો આજે પણ આવો છે ખરો? એ તો શરીરનો ફોટો હતો ને, તો આજે માનો કે એમાંનો આત્મા આજે પણ છે. પરમાત્મા નિત્ય છે, પણ એ આજે આ જ રૂપમાં છે? અને જો આજે આ જ રૂપમાં હોય તો એણે જેટલા રૂપ ધારણ કર્યા એમાંના કયા રૂપને સત્ય માનશે? એ જ છે કે કોઈ વાર આ રૂપ ધારણ કરે તો કોઈ વાર બીજું રૂપ ધારણ કરે, કોઈ વાર કૃષ્ણ થાય તો કોઈ વાર રામ થાય તો કોઈ વાર કંઈ થાય તો કોઈ વાર કંઈ થાય. તો હવે એમાંથી વાસ્તવિક રૂપ કયું? કે છે બહુ ગૂંચવી ગયો મહારાજ, હું તો બહુ મુસીબતમાં મૂકાઈ ગયો. ધ્યાન દો, હજુ હવે મુસીબત તમારી દૂર થશે, પણ પહેલા પૂર્વગ્રહ છોડશો તો. એટલે ઉપનિષદ શું કહે છે? પરમેશ્વર એક છે, એ પરબ્રહ્મ એક છે, એને આકાર નથી, એને કોઈ આકાર નથી. આકાર તો પંચભૂતનો હોય, પંચભૂતનું શરીર હોય તો શરીરનો હોય, પહાડનો હોય, નદીનો હોય, સમુદ્રનો હોય, એ પંચભૂતનો આકાર હોય. પેલો તો પંચભૂતથી પર છે, એને કોઈ આકાર ન હોય. હા, અને એક છે, એકમ સદ વિપ્રા બહુધા વદંતી. હવે સાકારવાદ આવો, અમે માત્ર નિરાકારવાદી નથી, અમે સાકારવાદી પણ છીએ. સંન્યાસી છે એ સંન્યાસી કટ્ટર ન હોય, કટ્ટર હોય તો એનો વાળો ઊભો થાય, પંથ ચલાવે. સનાતનનો અર્થ શું છે? સનાતનમાં અને પંથમાં ભેદ શું છે? એ બેયમાં આટલો મુદ્દાનો ભેદ છે. અમે બધાને સ્વીકાર કરીએ છીએ, બધાનો સ્વીકાર કર્યા પછી પણ એની તાત્વિકતામાં માણસોને પહોંચાડીએ છીએ, ધીરે 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 ધીરે, એક પછી એક તાત્વિકતામાં. અને તાત્વિકતામાં પહોંચેલો માણસ પછી કોઈના સાથે ભેદ નથી કરતો. એટલે તમે એમ કહેશો કે અમારા ભગવાન મોટા, પેલા ભગવાન નાના, પેલા ભગવાન નાના, પેલા ભગવાન નાના, અમે કદી એવું નહીં કહીએ. અમે એમ કહીશું કે બે ભગવાન જ નથી, પછી નાના મોટા કહેવાનો પ્રશ્ન જ ક્યાં છે? એક જ બ્રહ્મ છે. ત્યારે પછી એક જ બ્રહ્મને આ અનેક રૂપે કેવી રીતે વ્યક્ત કર્યા? મહાદેવ કેમ થયા, બ્રહ્મા કેમ થયા, વિષ્ણુ કેમ થયા, કૃષ્ણ કેવી રીતે થયા? અને મારો ઈષ્ટદેવ તો કૃષ્ણ છે. સહજાનંદજી મહારાજના ઈષ્ટદેવ પણ કૃષ્ણ હતા. શિક્ષાપત્રીમાં 70 વાર કૃષ્ણનું નામ લખ્યું છે, 70 વાર. એમના ઈષ્ટદેવ પણ કૃષ્ણ હતા અને મારા ઈષ્ટદેવ પણ કૃષ્ણ છે.
અને હું સાકારવાદી છું, અને સાકારવાદી હોવા છતાં પણ કટ્ટર નથી, આંધળો નથી. ત્યારે હવે મૂળ માત્ર એક બ્રહ્મ છે, એક જ પરમેશ્વર. એ જ પરમેશ્વરને કોઈ વાર કૃતિના દ્વારા, કોઈ વાર ગુણના દ્વારા, તો કોઈ વાર અન્ય કોઈ તત્વના દ્વારા આપણે મૂર્તિમંત બનાવીએ છીએ, અમૂર્ત ને મૂર્ત બનાવીએ છીએ. જે મૂર્તિ નથી એની મૂર્તિ બનાવીએ છીએ. મૂર્તિ જેની ના હોય, નિરાકારની મૂર્તિ થાય કે ના થાય, થાય. આ જ વિશેષતા છે, બસ આ જ પોઈન્ટ સમજવાનો છે. જે માત્ર નિરાકારવાદી છે એ એમ સમજે છે કે નિરાકારની તો મૂર્તિ થાય જ નહીં, પણ આ જ મોટી ભૂલ થઈ રહી છે. પથ્થર પૂજે હર મિલે તો મેં પૂજું ગિરિરાય, તાસે તો ચક્કી ભલી કે પીસ પીસ સબ ખાય. કબીરે લખ્યું ને આવું. આ બધા કટ્ટર નિરાકારવાદી છે, પણ હું તમને એમ કહું છું કે નિરાકારની મૂર્તિ થાય અને અમૂર્તની જ મૂર્તિ થાય. જે મૂર્ત છે એની મૂર્તિ કરીને શું કરવી છે? હું તો છું જ. હવે મારી મૂર્તિ કરીને શું કરવાના હતા? હું પોતે જ જાતે છું તો. પણ જેની મૂર્તિ નથી, જે અમૂર્ત છે એની મૂર્તિ કરવામાં આવે ત્યારે ધર્મ છે. એ ધર્મ ફિલોસોફીમાંથી કલામાં પ્રવેશ કરે. ધર્મનો એક પાર્ટ ફિલોસોફી, ફિલોસોફીમાં તાત્વિકતા, પણ એ જ ધર્મમાં જ્યારે કલાનો પ્રવેશ થાય ત્યારે પછી પેલી ફિલોસોફી કલામાં આવે. તમારા અમેરિકાનો દાખલો આપીશ એટલે ખ્યાલ આવશે. સ્વતંત્રતા છે, સ્વતંત્રતા એ કોઈ આકાર છે કે નિરાકાર છે? સ્વતંત્રતાનો કોઈ આકાર તમે જોયો? પેલી દેવી ઊભી કરી છે કે નહીં? લિબર્ટી, લિબર્ટીનું સ્ટેચ્યુ છે. ખરેખર મૂળમાં કોઈ જગ્યાએ એવી દેવી બેઠી છે? કોઈ આકાશમાં, પાતાળમાં કોઈ જગ્યાએ બેઠી છે? નથી બેઠી. પણ સ્વતંત્રતા એક વસ્તુ છે અને સ્વતંત્રતા એક નિરાકાર ચીજ છે. ફ્રીડમ છે, એક નિરાકાર ચીજ છે, કંઈ દેખાતું નથી, માત્ર અનુભવાય છે. પણ હવે એ ફ્રીડમનું જે તાત્વિક જે નિરાકાર રૂપ હતું, એ નિરાકાર રૂપને કલાકારે આકાર આપ્યો. જે મૂર્તિ નથી એને મૂર્તિમંત કર્યું, અને મૂર્તિમંત કરીને એનું એક સ્ટેચ્યુ, એક મૂર્તિ બનાવી, અને મૂર્તિ બનાવી એટલે પછી એના હાથમાં મશાલ આપી દીધી, જલતી મશાલ આપી દીધી, એની એની આકૃતિ બનાવી, અને એ એમ કહે કે આ સ્વતંત્રતાની મશાલ હંમેશા હંમેશા જલતી જ રહેશે. તો પેલી જે ન્યુયોર્કના બારામાં જે લિબર્ટીનું સ્ટેચ્યુ દેવી ઉભેલી છે, એ કાલ્પનિક છે કે વાસ્તવિક છે? એ જે નિરાકારનું રૂપ છે કે સાકારનું છે? તો એ નિરાકારનું છે. ધ્યાન દેજો, વાતને સમજો, તમારા હિન્દુઇઝમને સમજો. જે એમ કહે છે કે ભગવાન નિરાકાર, અરે નિરાકાર તો બચ્ચું, એક નાનું છોકરું સમજી શકે એવી વાત છે. એને જે આકાર આપવામાં આવ્યો છે, એ આકારના પાછળ જે રહસ્ય છે એને સમજવાનું છે. તમે ભારત માતા બનાવી, આ લિબર્ટીનું પુતળું તો ફ્રાન્સવાળાએ બનાવ્યું, પણ જો ભારતવાળાએ બનાવ્યું હોત તો એનું વાહન બનાવત પાછું. પેલા એ તો એમને એમ જ એટલું જ કરી દીધું, એનું વાહન બનાવત, એના બે જ હાથ ના બનાવત, ચાર છ આઠ હાથ બનાવત, એક એક હાથમાં કંઈક આપોત, કંઈક વસ્તુ આપોત. કારણ કે કલાની સાથે સાથે એની બીજી વધારે વાસ્તવિકતાનો પણ એમાં ઉમેરો કરવામાં આવ્યો હોય. એટલે આપણા ત્યાં દુનિયામાં કોઈ જગ્યાએ નહીં, આપણા ત્યાં ભારતને માતા માની છે. ભારત માતા, વંદે માતરમ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ રિપુદલ હારિણી માતર. બંકિમચંદ્રે એને માતા બનાવી છે. તો માતા છે નહીં, એક દેશ છે, એક ભૂમિ છે. એ ભૂમિના પ્રત્યે જ્યારે આપણે એટલો પૂજ્ય ભાવ રાખીએ છીએ તો પછી એને માતૃરૂપ, પિતાનું રૂપ કેમ ના આપ્યું? આપણે માતૃપૂજક છીએ, આપણે માતૃપૂજક છીએ. આખી દુનિયા ઉપર નજર કરો, કોઈ એવો ધર્મ છે જેણે ઈશ્વરને માતા રૂપ માન્યો હોય? એક હિન્દુ ધર્મ એવો છે જે પરમેશ્વરને માં માને છે, બ્રહ્મા વિષ્ણુને મહેશ એના ખોળામાં રમે છે. એ જગત જનની જગદંબા, મહામાયા, યોગ માયા, મહાશક્તિ એક હિન્દુ ધર્મ જેવો છે. એમ કહે છે કે આ બધા તો એના બાળકો જેવા છે, એટલે દૈવી પુરાણ, દૈવી પુરાણ, દૈવી ભાગવત રચ્યું, અને એમ કહ્યું કે આ બધાના મૂળમાં મહાશક્તિ, મહાશક્તિ માતા છે. એ સાડી પહેરે, તલવાર લે, મહિષાસુરને મારે, શુંભ નિશુંભને મારે, સિંહ ઉપર બેસે, વાઘ ઉપર બેસે, કુકડા ઉપર બેસે, હંસ ઉપર બેસે, એ માના અનંત રૂપ છે. અનંત રૂપ, મગર ઉપર બેસે, મરદા ઉપર બેસે, શવવાહિની, એના અનંત રૂપ છે. પણ એ એકની એક માં છે, એક જ જગદંબા છે. મૂળમાં એ નિરાકાર છે,
પણ એ નિરાકારને જયારે કલાના પક્ષમાં લાવવામાં, ધર્મ જયારે કલાના પક્ષમાં આવે, અને ધર્મ જ્યાં સુધી કલાના પક્ષમાં નથી આવતો હતો ત્યાં સુધી એનું લૌકિક માંગલિક રૂપ નિખરતું હતું નથી. હજુ મારે કૃષ્ણની વાત તો કરવાની બાકી જ છે. ત્યારે કૃષ્ણ શું છે? જેમ નિરાકાર લિબર્ટી છે એનું એક સાકાર સ્ટેચ્યુ છે, એમ પરમેશ્વરમાં ધ્યાન દેજો, કૃતિ કૃતિ છે એ કૃતિના નિરાકાર અંશને સાકાર રૂપ આપવામાં આવે ત્યારે મૂર્તિ થાય. એ મૂળ પરમેશ્વર છે એના ગુણને જ્યારે રૂપ આપવામાં આવે ત્યારે ગુણ પણ આકાર ધારણ કરે. ત્યારે ત્યારે કૃષ્ણ શું છે? એ પરબ્રહ્મ પરમાત્માના કયા ભાગને, કયા રૂપને, કયા તત્વને લઈ અને આ કૃષ્ણનું રૂપ કરવામાં આવ્યું અને રાધાનું રૂપ કરવામાં આવ્યું, તો એ ચર્ચા કાલે કરશું. આજે તો આટલી જ.